નમસ્કાર મિત્રો હું ભાવેશ ચૌધરી આપ સર્વેનો હાર્દિક સ્વાગત કરું છું આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ સ્ટુડન્ટ કોર્નર ખાતે મિત્રો મિત્રો તમે હજુ પણ અમારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલું બેલો આઇકન પ્રેસ કરો અને જો મિત્રો વિડીયો તમને ગમે તો લાઈકનું બટન પ્રેસ કરો અને વિડીયોને અંત સુધી જોવાનો આગ્રહ રાખો આજે મિત્રો આપણે ચર્ચા કરવાના છીએ ત્રણ જૂનના વર્તમાન બનાવવાની ઓકે મિત્રો તો ચાલો શરૂઆત કરીએ દર વખતે આપણે વર્તમાન બનાવો આ ટોપિક વાઇઝ ચર્ચા કરતા હોઈએ છીએ એ જ રીતે આજે પણ આ ટોપિક વાઇઝ આપણે વર્તમાન બનાવવાની ચર્ચા કરવાની છે તો શરૂઆત કરીએ સૌ પ્રથમ રાષ્ટ્રીય બનાવોથી મિત્રો આરોગ્ય મંત્રાલય એક ડ્રગ રેગ્યુલેટરી સિસ્ટમ સુધારવા માટે સમિતિની રચના કરવામાં આવી છે હવે આ સમિતિમાં જે આરોગ્ય અધિકારીઓ વૈજ્ઞાનિકો અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ છે એમના જે સભ્યો છે એ સભ્યોને સહિત અગિયાર સભ્યોની એક કમિટીની રચના કરવામાં આવી છે અને આ કમિટીના અધ્યક્ષ રાજેશ ભૂષણ હશે કે જેઓ આરોગ્ય મંત્રીના સ્પેશિયલ ઓન ડ્યુટી અધિકારી છે જેઓ આ ડ્રગ રેગ્યુલેટરી સિસ્ટમના અધ્યક્ષ તરીકે કાર્યરત રહેશે અને સમિતિને હાલની જે ડ્રગ રેગ્યુલેટરી સિસ્ટમ છે એની તપાસ કરવાની અને વૈશ્વિક ધોરણોથી સિસ્ટમને અત્યંત કાર્યક્ષમ બનાવવા માટે સુધાર કરવાની ભલામણ પણ સોંપવામાં આવી છે હાલમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધન છે અને તેમના જે સ્પેશિયલ ઓન ડ્યુટી સચિવ છે રાજેશ ભૂષણ એમની અધ્યક્ષતામાં આ રે ડ્રગ રેગ્યુલેટરી સિસ્ટમ સુધારવા માટે એક સિસ્ટમની રચના એક સમિતિની રચના કરવામાં આવી છે ઓકે મિત્રો તો આ બાબત ખાસ ખ્યાલ રાખજો પ્રશ્ન અહીંથી પૂછે કે ડ્રગ રેગ્યુલેટરી સિસ્ટમના અધ્યક્ષ કોણ છે મિત્રો તો રાજેશ ભૂષણ છે જે આરોગ્ય મંત્રાલય હેઠળ કાર્યરત છે આ સમિતિ ઓકે મિત્રો તો ચલો જોઈએ નેક્સ્ટ તો મિઝોરમ સરકારે રમતોને ઉદ્યોગોનો તરીકેનો દરજ્જો આપ્યો છે તો જોઈએ શું છે મિત્રો તો કે મિ મિઝોરમનું જે મંત્રીમંડળ છે એ મંત્રીમંડળે સ્પોર્ટ્સને ઉદ્યોગ તરીકે દરજ્જો આપવાની મંજૂરી પણ આપી દીધી છે હવે આ મંજૂરી આપવાથી શું ફાયદો થશે મિત્રો તો કે રોજગાર પેદા કરવા અને રમતગમત ક્ષેત્રે મહત્વ વધારવા માટે અને રમતોમાં વધુ રોકાણ કરવાના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી કરીને રમતને ઉદ્યોગનો દરજ્જો આપવાથી રાજ્યમાં જે રમતગમતના ખેલાડીઓ છે એ રમતગમત ક્ષેત્રે જે સામેલ થયેલા ખેલાડીઓ છે એમની જરૂરિયાત ને પૂરી કરવામાં પણ મદદ મળશે એટલા માટે આ રમતોને ઉદ્યોગ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે હવે પ્રશ્ન અહીંથી એવું પૂછાય કે કયા રાજ્યમાં રમતોને ઉદ્યોગ તરીકે દરજ્જો આપવામાં આવ્યો છે તો મિત્રો ખાસ યાદ રાખજો મિઝોરમ અને મિઝોરમનું હાલનું પાટનગર છે મિત્રો આઇઝોલ છે અને જેના મુખ્યમંત્રી છે જોરમ થાંગા અને જેના રાજ્યપાલ તરીકે કે છે પી એસ શ્રીધરન પિલ્લઈ હવે મિઝોરમ વિશે મિત્રો થોડી બાબત યાદ રાખજો પ્રશ્ન અહીંથી જીકે રિલેટેડ પૂછાય તો બ્લુ માઉન્ટેન જેને આપણે ફાંગપુઈ કહીએ છીએ જેને સ્થાનિક ભાષામાં ફાંગપુઈ પુઈ કહેવાય છે અને બ્લુ માઉન્ટેન પણ ઓળખાય છે એવું રાષ્ટ્રીય ઉદ્યાન છે એ મિઝોરમમાં આવેલું છે દંપા ટાઈગર રિઝર્વ મિઝોરમમાં આવેલું છે લેંગટેંગ વન્યપ્રાણી અભ્યારણ એ પણ મિઝોરમમાં આવેલું છે મિત્રો ખાંગલાંગ વાઇલ્ડ લાઇફ અભ્યારણ મિઝોરમમાં આવેલું છે મિત્રો અને થોડાંગલાંગ વન્યપ્રાણી અભ્યારણ્ય બધા વન્યપ્રાણી અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો છે તે મિઝોરમ આવેલું છે અને બંગો નૃત્ય છે મિત્રો જે મિઝોરમનું પ્રખ્યાત નૃત્ય છે તો પ્રશ્ન અહીંયાથી પૂછાય જીકે તરીકે કે બંગો નૃત્ય કયા રાજ્યનું છે મિત્રો તો મિઝોરમનું ખાસ યાદ રાખજો મિત્રો અને આ ટાઈગર રિઝર્વ વન્યપ્રાણી અભયારણ કે રાષ્ટ્રીય ઉદ્યાન વિશે માહિતી પૂછે તો પણ એ બાબત ખાસ યાદ રાખજો ચાલો જોઈએ નેક્સ્ટ મિત્રો તો મિસાઇલ પાર્ક અગ્નિપ્રસ્થ શું છે મિત્રો મિસાઇલ પાર્ક અગ્નિપ્રસ્થ જોઈએ તો મિસાઇલ પાર્ક અગ્નિપ્રશનો તાજેતરમાં શિલાન્યાસ કરવામાં આવે છે કઈ જગ્યાએ તો આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ સ્થિત નેવલ બેજ છે મિત્રો એ નેવલ બેજનું નામ શું છે મિત્રો આઈ એસ કલિંગ ખાસ યાદ રાખજો કયા નેવલ બેજ ઉપર મિસાઇલ પાર્ક અગ્નિ અગ્નિપ્રશનો શિલાન્યાસ કરવામાં આવ્યો તો આઈ એન એસ કલિંગ જે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે આવેલો છે આ પાર્કનું જો જ્યારે નિર્માણ કાર્ય પૂરું થશે ત્યારે જે આઈએનએસ કલિંગના તમામ અધિકારીઓ છે એવો જે ખલાસીઓ છે જે દરિયો ખેડે છે એવો અને સ્પોર્ટ્સ સ્ટાફ છે એમને આ પાર્ક સમર્પિત કરવામાં આવશે અને આ પાર્કને વર્ષ બે હજાર અઢાર ઓગણીસ માટે આઈ એન એસ કલિંગના પ્રતિષ્ઠિત યુનિટ પત્રના એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યો છે તો એ બાબત પણ ખાસ યાદ રાખજો મિત્રો અને આ ઉપરાંત જે હાલમાં વાઇસ એડમિરલ છે મિત્રો જે નેવીના વાઇ વાઇસ એડમિરલ છે અતુલકુમાર જૈન તો પરિસ્થમ અહીંથી પૂછાય કે નેવીના વાઇસ એડમિરલ કોણ છે મિત્રો તો અતુલકુમાર જૈન છે તેઓ તેઓએ અહીં એટલે કે આઈએનએસ કલિંગ ખાતે બે મેગાવોટનો સોલર ફોટોવોલ્ટેક પ્લાન્ટ પણ લગાવ્યો છે તો આ મિસાઇલ અગ્નિ મિસાઇલ પાર્ક અગ્નિપ્રસ્થ વિશે પ્રશ્ન પૂછાય તો ખાસ યાદ રાખજો મિત્રો જે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ સ્થિત એક નેવલ બેજ છે મિત્રો આઈએનએસ કલિંગ ત્યાં એનો શિલાનાશ કરવામાં આવ્યો છે ચલો જોઈએ નેક્સ્ટ મિત્રો તો મારું જીવન મારો યોગા મિત્રો બહુ ચર્ચામાં છે હાલમાં આ મુદ્દો તો શું છે આપણે જોઈએ તો કે ભારતના જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી દ્વારા માય લાઈફ માય યોગા આપણે ઇંગ્લિશમાં કહીએ તો માય લાઈફ માય યોગા અને ગુજરાતીમાં કહીએ તો મારું જીવન મારા યોગા નામની એક વિડીયો બ્લોગિંગ હરીફાઈ શરૂ કરવામાં આવી છે હવે આ માય લાઈફ માય યોગા નામની જે વિડીયો બ્લોગિંગ શરૂ હરીફાઈ શરૂ કરી છે તો શું હશે એમાં તો કે પીએમ નરેન્દ્ર મોદીએ જે મન કી બાતનું સંબોધન કર્યું એકત્રીસમી મે બે હજારને વીસના રોજ જે મન કી બાતનું સંબોધન કર્યું તે દરમિયાન આ સ્પર્ધાની શરૂઆત કરી હતી અને આ સ્પર્ધા આયુષ મંત્રાલય અને ભારતીય સંસ્કૃતિ સંબંધોના સંયુક્ત પ્રયાસોથી શરૂ કરવામાં આવી છે મિત્રો હવે આ હરીફાઈનો મુખ્ય હેતુ શું છે શરૂ કરવાનો મુખ્ય હેતુ શું છે ખાસ યાદ રાખજો કે જે યોગાના વ્યક્તિઓ છે એમના જીવન પરની જે પરિવર્તનશીલ અસર છે એ અને વિશ્વવ્યાપી લોકોમાં યોગા વિશે જાગૃતિ ફેલાવવા માટે આ અભિયાન એટલે કે આ હરીફાઈ શરૂ કરવામાં આવી છે મિત્રો તો હવે આપણે આગળ જોઈએ તો કે આયુષ મંત્રાલયની વાત થઈ છે તો આયુષ મંત્રાલયના મંત્રી કોણ છે આત્ર મિત્રો તો શ્રીપદ એસ નાયક છે આયુષ આયુષનું પૂરું નામ ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયું છે એટલે મિત્રો ખાસ યાદ રાખજો આયુષ એ એટલે આયુર્વેદા વાય એટલે યોગા અને નેચરોપેથી ખાસ યાદ રાખજો વાય એટલે યોગા એન્ડ નેચરોપેથી એવું બંને સાથે છે વાયનો વાયનોમિનિંગ યુ એટલે યુનાની અને એસ એટલે સિદ્ધા એન્ડ કેચ એટલે હોમિયોપેથી એટલે કે આયુર્વેદા યોગા એન્ડ નેચરોપેથી યુનાની સિદ્ધા એન્ડ હોમિયોપેથી આયુષનું પૂરું નામ છે પરીક્ષામાં ઘણી વખત પૂછાય ચૂકેલું છે એટલે મિત્રો ખાસ ક્યાંક નોટ કરી રાખજો પરીક્ષામાં પૂછાવાની શક્યતાઓ છે ઓકે અને મન કી બાતની વાત છે તો પરીક્ષામાં પ્રશ્ન અહીંથી પૂછાય તો શરૂઆત કરીએ શું છે મન કી બાત તો કે મન કી બાત કાર્યક્રમ દ્વારા વડાપ્રધાન મહિનાના છેલ્લા રવિવારે ક્યારે યોજાય છે એવું પૂછાય તો મિત્રો મહિનાના છેલ્લા રવિવારે સવારે અગિયાર વાગેથી અને સાડા અગિયારના ટાઈમ વચ્ચે વડાપ્રધાન રેડિયોના માધ્યમથી દેશને સંબોધન કરે છે ઓકે મિત્રો તો એ બાબત ખાસ યાદ રાખજો કે મહિનાના છેલ્લા રવિવારે અને પ્રથમવાર મન કી બાત કાર્યક્રમ ક્યારે નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી તો ખાસ યાદ રાખજો ત્રણ ઓક્ટોબર બે હજાર ચૌદ એ દિવસે મહિનાનો છેલ્લો રવિવાર ન હતો મિત્રો એટલે અહીંયાથી કન્ફ્યુઝન કરી શકે છે મિત્રો ઓકે તો ખાસ ડેટ યાદ રાખજો ત્રણ ઓક્ટોમ્બર બે હજાર ચૌદના રોજ પ્રથમ કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવ્યો હતો રેડિયોના માધ્યમ દ્વારા અને તાજેતરમાં એકત્રીસ મે બે હજાર વીસ સુધી પાસઠ વાર મનકી કી બાત કાર્યક્રમ થકી દેશને સંબોધન કર્યું છે વડાપ્રધાને એ પણ બાબત ખાસ યાદ રાખજો મિત્રો ઓકે ચલો જોઈએ નેક્સ્ટ આંતરરાષ્ટ્રીય બનાવ વિશે આપણે ચર્ચા કરીએ મિત્રો તો ઓપન સ્કાય સંધિ તો શું છે આ સંધિ મિત્રો અને કેમ ચર્ચામાં છે એ જોઈએ તો આ સંધિ બે હજાર બેમાં ઓપન સ્કાય સંધિ કરવામાં આવી હતી એવું પ્રશ્ન પૂછાય કે ઓપન સ્કાય સંધિ ક્યારે કરવામાં આવી હતી તો બે હજાર ને બેમાં આ સંધિમાં ચોત્રીસ સભ્યતા સ્થાપના વખતે અને તેમના દ્વારા સહભાગીઓ માટે હરવાઈ સર્વેલન્સ સિસ્ટમ પર કરવામાં આવી ઓપન સ્કાઈ સંધિકોની સાથે સંકળાયેલી છે મિત્રો તો ખાસ યાદ રાખજો હવાઈ સર્વેલન્સ સિસ્ટમ સાથે સંકળાયેલી છે અને જેમાં ચોત્રીસ સભ્યો દ્વારા આની સંધિ કરવામાં આવી હતી મિત્રો બે હજારને બેમાં આ સંધિથી શું થાય છે તો કે આ સંધિથી કોઈ પણ સભ્ય દેશ જે આના સભ્ય દેશ છે એ તેના સહભાગીઓ એટલે તેના જે સહભાગી દેશો છે એમના સમગ્ર વિસ્તાર પર નિઃશસ્ત્ર સર્વેલન્સ સર્વેલન્સને પરવાનગી આપી શકે છે એટલે કે આ સંધિ હેઠળ જે સહભાગી દેશો છે એ પોતાના દેશના ક્ષેત્ર પર નિઃશસ્ત્ર હવાઈ સર્વેલન્સ માટેની પરવાનગી આપી શકે છે અને તાજેતરમાં કેમ ચર્ચામાં છે તો મિત્રો હાલ તો કે તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ છે ડોનાલ્ડ ટ્રમ્પ જે આ સંધિમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે તેમનું કહેવું છે કે રશિયા આ સંધિનું પાલન કર્યું નથી એટલે અમેરિકા આ સંધિમાંથી બહાર નીકળવા માગે છે અને મિત્રો રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ આ ત્રીજી એવી આંતરરાષ્ટ્રીય હથિયાર સંધિ છે કે જેમાંથી અમેરિકા બહાર નીકળી ગયું છે એ પણ મિત્રો ખાસ બાબત યાદ રાખજો ઓકે ચલો જોઈએ નેક્સ્ટ તો જી સેવનની વાત છે મિત્રો તો ભારત જી સેવન સંગઠનનો સભ્ય દેશ બનશે મિત્રો તો અમેરિકાના જે પ્રમુખ છે ડોનાલ્ડ ટ્રમ્પ એમણે જી સેવનનો વિસ્તાર કથક વધારી અને તેમાં ભારતને સમાવવાના સંકેત આપ્યા છે અને નવા વિસ્તારમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને રશિયાને પણ આ સંગઠનના સભ્ય બનાવવામાં આવશે એટલે હાલમાં આ જી સેવન સંગઠનના કયા કયા સભ્ય દેશ છે તો મિત્રો કેનેડા યાદ રાખજો ખાસ કેનેડા ફ્રાન્સ જર્મની ઇટાલી જાપાન બ્રિટન અને અમેરિકા આવા કુલ સાત સભ્ય દેશો છે એટલે એનું નામ જી સેવન છે અને જેની પ્રથમ બેઠક પ્રથમ સ્થાપના ઓગણીસો ને પંચોતેરમાં થઈ હતી આ સંગઠનની પ્રથમ બેઠક ક્યારે મળી હતી ઓગણીસો ને પંચોતેરમાં અને હાલમાં ઓસ્ટ્રેલિયા રશિયા અને ભારત આ ત્રણ દેશને સમાવવાની ચર્ચા ચાલી રહી છે એટલે જી ટેન એવું નામ થશે ઓકે મિત્રો તો એ બાબત ખાસ યાદ રાખજો અને ઓગણીસો અઠ્ઠુમાં રશિયા આ સંગઠનમાં સામેલ થયું હતું જેથી જેનું નામ જી એઇટ પડ્યું હતું પરંતુ બે હજાર ચૌદમાં રશિયા આ સંગઠનમાંથી બહાર નીકળી ગયું હતું એટલે ફરીથી એનું નામ જી સેવન થઈ ગયું તો રશિયાને ફરી સમાવવાની વાત છે મિત્રો બે હજાર ચૌદમાંથી આ સંગઠનમાંથી બહાર નીકળ્યા બાદ ફરીથી હવે સમાવવાની ચર્ચા ચાલી રહી છે એ પણ બાબત ખાસ યાદ રાખજો અને ઓગણીસો અઠ્ઠાણુંમાં રશિયા સંગઠનનું સભ્ય બન્યું હતું ત્યારે જી એઈટ બન્યું અને અત્યારે જી સેવન તરીકે ઓળખાય છે ઓકે મિત્રો અને બે હજાર ઓગણીસમાં જ્યારે પંચોત્તર સોરી પિસ્તાળીસમું શિખર સંમેલન ફ્રાન્સ ખાતે યોજાયું જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા એ બાબત પણ ખાસ યાદ રાખજો મિત્રો ચલો જોઈએ નેક્સ્ટ વૈજ્ઞાનિક બનાવવાની ચર્ચા કરીશું મિત્રો હવે તો સ્પેસ એક્સ દ્વારા એક ખાનગી કંપની છે અમેરિકાની મિત્રો જેના દ્વારા સૌ વખત ખાનગી રોકેટ સાથે બે અમેરિકનોને અંતરિક્ષમાં મોકલાયા છે સ્પેસ એક્સ કંપની છે જેના પોતાના પ્રાઇવેટ રોકેટ મિત્રો ખાસ યાદ રાખજો ફાલ્કન નાઇન શું નામ છે મિત્રો પ્રાઇવેટ રોકેટ છે મિત્રો અને પ્રાઇવેટ કંપની છે સ્પેસ એક્સ એ પોતાના પ્રાઇવેટ રોકેટ જેનું નામ છે ફાલ્કન નાઇન દ્વારા બે અમેરિકન યાત્રીનો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર રવાના કરાયા છે અને આ બંને યાત્રીઓ નાસાના છે અને જેમના નામ છે રોબર્ટ બેન કેન અને ડગલસ હાર્લે આ બંને નામ મિત્રો અને રોકેટનું નામ ખાસ યાદ રાખજો અને કંપની કઈ સ્પેસ એક્સ બંને યાત્રીઓને ક્રૂ રેગના કેપ્સ્યુલમાં રવાના કરાયા છે એ બાબત પણ ખાસ યાદ રાખજો ઓકે મિત્રો તો ચાલો જોઈએ નેક્સ્ટ વ્યક્તિ વિશે વિશે ચર્ચા કરીશું મિત્રો તો અરુણ સિંઘલ છે જેમને ફસાઈના એટલે કે એફ ડબલ એસ એ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે કેબિનેટની જે નિમણૂક સમિતિ છે તેઓએ અરુણ સિંઘલને એફ ડબલ એસ એ આઈના તરીકે નિમણૂકને મંજૂરી આપી છે હાલમાં જે સીઈઓ છે જી એસ જી આયંગર હાલમાં જે સી છે જી એસ જી આયંગર તેમનું સ્થાન અરુણ સિંઘલ લેશે અને અરુણ સિંઘલ હાલમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વિભાગના સચિવ પદે કાર્યરત છે એ પણ મિત્રો ખાસ યાદ રાખજો કે જે અરુણ સિંગલ ફસાઈના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બન્યા છે તેઓ પોતાના પહેલાં કયા હોદ્દા પર હતા તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વિભાગના સચિવ પદે હતા એ બાબત ખાસ યાદ રાખજો અને ડબલ એસ એ આઈના અરુણ સિંઘલ પહેલાં સીઈઓ કોણ હતા તો જી એસ જી આયંગર ઓકે મિત્રો તો હવે એફ ડબલ એસ એ ફસાઈની વાત થઈ છે તો ખાસ એનું નામ યાદ રાખજો પૂરું નામ પરીક્ષામાં બહુ વખત ચર્ચાયેલું છે બહુ વખત પૂછાયેલું છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ સ્ટાન્ડર્ડ્સ પાછળ એસ છે મિત્રો ઓથો ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને કેન્દ્ર સરકારના જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય છે એની હેઠળ સ્થાપિત એક સ્વાયત્ત સંસ્થા છે મિત્રો અને તેની સ્થાપના ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ કયો એક્ટ છે મિત્રો ખાસ યાદ રાખજો બે હજાર છ માં એક્ટ પસાર કરવામાં આવે તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ અને જે હેઠળ ઓગસ્ટ બે હજારને અગિયારમાં રચના કરવામાં આવી એક્ટ પૂછે તો બે હજાર છ અને સ્થાપના પૂછે મિત્રો તો બે હજાર અગિયાર જેનું વડું છે નવી દિલ્હી જેના હાલમાં અધ્યક્ષ છે રીટા ટિયોટિયા અને ફસઈ એ ખોરાકની સલામતીના નિયમન અને દેખરેખ દ્વારા જાહેર આરોગ્ય અને સુરક્ષિત રાખવાના પ્રોત્સાહન કરવા માટે જવાબદાર સંસ્થા છે એ બાબત મિત્રો ખાસ યાદ રાખજો આ એક્ટ ખાસ યાદ રાખજો મિત્રો બે હજાર છનો એક્ટ છે અને સ્થાપના પૂછે તો બે હજાર અગિયાર એ બાબત ખાસ યાદ રાખજો ચલો જોઈએ નેક્સ્ટ તો હાલમાં તાજેતરમાં છત્તીસગઢના મુખ્યમંત્રી છે અજીત જોગી જે પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા છત્તીસગઢના તેઓનું તાજેતરમાં નિધન થયું છે તેઓ હાલમાં મરવાહી વિધાન બેઠક વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય હતા એવું પૂછાય કે છત્તીસગઢના તાજેતરમાં છત્તીસગઢના પ્રથમ મુખ્યમંત્રી અજીત જોગીનું નિધન થયું તેઓ હાલમાં કઈ ધારાસભ્યના સભ્ય કઈ ધારા વિધાનસભા બેઠકના ધારાસભ્ય હતા તો મરવાહી વિધાનસભા છત્તીસગઢની મરવાહી વિધાનસભા ઓકે મિત્રો અને છત્તીસગઢની રચના નવેમ્બર બે હજારની સાલમાં થઈ હતી નવેમ્બર વર્ષ બે હજારમાં થઈ હતી અને અજિત જોગી નવેમ્બર બે હજારથી નવેમ્બર બે હજાર ત્રણ સુધી છત્તીસગઢના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા એ બાબત ખાસ યાદ રાખજો અને છત્તીસગઢના મુખ્યમંત્રી તરીકે હાલમાં કોણ છે મિત્રો તો ભૂપેશ બઘેલ છે એ પણ ખાસ યાદ રાખજો અને છત્તીસગઢ રાજ્યના રાજ્યપાલ પૂછે તો મિત્રો અનસુયા ઉઈ કે કાર્યરત છે એ પણ ખાસ યાદ રાખજો મિત્રો ઓકે તો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર મિત્રો ધન્યવાદ